લોકસભાની ચૂંટણીના મતદાન બાદ હવે મતગણતરીનો ઇંતજાર છે ત્યારે ભરૂચ બેઠક માટેના મતગણતરી કેન્દ્ર ખાતેના સ્ટ્રોંગરૂમમાં કોઈ ગડબડ ન થાય તે માટે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ સ્ટ્રોંગરૂમ બહાર નજર રાખવા ગોઠવાયા છે. આગામી 4 જૂન સુધી ઈવીએમ બરાબર સચવાયશે કે નહીં એ જોવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખાસ રણનીતિ ઘડી છે. જે બેઠકો આપ કોંગ્રેસ જીતી શકે એમ છે એવી બેઠકોના ઈવીએમ જ્યાં રાખવામાં આવે છે ત્યાં દિવસ રાત 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. જેમ કોઈ કોર્પોરેટ ઓફિસમાં શિફ્ટમાં કર્મચારીઓ કામ કરે એવી જ રીતે રાજકીય પક્ષોના કાર્યકરો ડ્યુટી પર લાગી ગયા છે. હાલમાં ભરૂચ લોકસભાના ઈવીએમ મશીન કેજે પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગરૂમમાં અર્ધ લશ્કરી દળો સહિત સુરક્ષા ટીમોના બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાથી સજ્જ સ્ટ્રોંગરૂમમાં સીલ કરી મૂકવામાં આવ્યા છે. ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમમાં ભરૂચ લોકસભા મતવિસ્તારમાં આવતી 7 વિધાનસભાના ઈવીએમ રાખ્યા છે એટલે રૂમના ફૂટેજ એક જ જગ્યાએ એક ટીવીના માધ્યમથી દેખાડવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા સ્ટ્રોંગરૂમથી લગભગ 100 મીટર દૂર આ વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે છે જ્યાં રાજકીય પક્ષના સત્તાવાર પ્રતિનિધિએ જ બેસવા સુવા પીવાના પાણી કુલર સહિતની વ્યવસ્થા પણ વહીવટીતંત્ર દ્વારા કરી આપવામાં આવે છે. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું કે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા સહિતની વ્યવસ્થા પક્ષના લોકો માટે કરવામાં આવે છે તે એક સરાહનીય કાર્ય છે. આ કંટ્રોલ રૂમ દ્વારા અમે સ્ટ્રોંગરૂમના સુરક્ષાના દ્રશ્ય બહાર બેસીને નિહાળી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી શકીએ છીએ. રિઝલ્ટના ગણતરીના દિવસો જ્યારે બાકી છે ત્યારે ભરૂચની કેજે પોલિટેકનિક ખાતે જે સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં જે પણ ઉમેદવાર છે તમામ ઉમેદવારોના પ્રતિનિધિ માટે અને ઉમેદવારો માટે સીસીટીવી જે કેમેરાની જે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પ્રશાસન દ્વારા એ સારી સુવિધા છે કે જેથી કરી સ્ટ્રોંગરૂમને જે સીલ કર્યા છે તમામ સીલ રૂમ એ સીસીટીવીની ઉપર બતાવવામાં આવી રહ્યા છે કેમેરામાં બતાવવામાં આવી રહ્યા છે. સાથે જ પ્રતિનિધિઓને રોકાવવા માટેના જે કંઈ પણ પંખાની વ્યવસ્થા હોય કૂલરની વ્યવસ્થા હોય ગાડલાની વ્યવસ્થા હોય કે ખુરશીની વ્યવસ્થા હોય તમામ વ્યવસ્થા પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોની અંદર જોવાનું એ રહ્યું કે ગણતરી જ્યારે મતગણતરી જ્યારે છે એ મતગણતરીના દિવસો જ્યારે બાકી છે તેના સમયની તમામ લોકો રાહ જોઈને બેઠા છે ને કંઈક પોઝિટિવ અને સારું રિઝલ્ટ આવે એવી ભરૂચની જનતા પણ રાહ જોઈને બેઠી છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાઓ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી રમત ગમત વિજ્ઞાન પ્રદર્શન બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ આધુનિક ટેકનોલોજી આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા રમત ગમત માટેનું વિશાળ મેદાન લાયબ્રેરી અદ્યતન કોમ્પ્યુટર લેબ કેમેસ્ટ્રી લેબ ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય સુરભી શિખર બંગલોસ પાસે ભોલાવ ભરૂચ મોબાઈલ નંબર 8460862227 પ્રાર્થના વિદ્યાલય.